કેમ છે વિદ્યાર્થી મિત્રો? આપણે કલર ઓફ આઈડિયાની અંદર પાઠ 4 આવરે વરસાદ અધૂરો છે, એ આજે આપણે પૂર્ણ કરીશું. ચલો ત્યારે પેજ નંબર 63, 60, 61 અને 62 ઉપર મેં તમને વળાકો અને મૂળાક્ષરો વ, ર, ષ, દ અને એકમાત્ર પછી વે, રે, શે ને દે લખવા માટે આપ્યા હતા તમને બધાને. તમારે બધા પાના નંબર 62 સુધી પૂર્ણ થઈ ગયો છે. હવે આજે આપણે શીખીશું પેજ નંબર 63. ચલો ત્યારે પ્રશ્ન નંબર 17, ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂરો કરો. તો આપણને કાઉન્સની અંદર આપ્યું છે રકાબી, માછલી, રમકડું, ભમરડો, સસલું, પવન, વાઘ, વરસાદ, દડો, સફરજન, સરકસ અને ગધેડું. કૌંસની અંદર આપ્યા છે આપણને એ બધા, અને નીચે આપણને ખાલી જગ્યા આપેલી, પહેલું છે ધેડું, તો ત્યાં આપણે શું લખશું? ગણપતિનો ગ. દેખાય બધાને આ ગ લખેલો છે? એ પછી નીચે ખાલી જગ્યા ડો, તો ત્યાં શું લખશું? દડાનો દ, દડો. પછી સ ખાલી જગ્યા, ક ખાલી જગ્યા, તો સ પછી ર, ક પછી સ, સ ર ક શ લખતું જવાનું, બોલતું જવાનું. બીજી લાઈનમાં પ મ ખાલી જગ્યા ડો, તો ભ મ ર લખવાનો, ભમ ર ડો. ખાલી જગ્યા કાબી, તો શું થશે? ર કાબી, ત્યાં ર લખવાનું. ખાલી જગ્યા ઘ, તો વા ઘ. પ ખાલી જગ્યા ન, તો એમાં લખો વ, પ વ ન. ખાલી જગ્યા મકડું, તો શું લખશું? ર, ર મ કડું. ખાલી જગ્યા છલી, તો મા છલી. ખાલી જગ્યા ર શા ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં લખો વ, છેલ્લી ખાલી જગ્યામાં લખો દ, વ ર શા દ. સ ખાલી જગ્યા લુ, તો સ પછી સ અને લુ, સ સ લુ. સ ખાલી જગ્યા ફ ખાલી જગ્યા જ ખાલી જગ્યા ન, તો પહેલી ખાલી જગ્યામાં લખો સ ફ, પછી લખો ર, પછી જ, પછી લખો ન, સફરજન. થઈ ગયું. હવે શબ્દો વાંચીશું. ચલો, ગધેડું, દડો, સરકસ, ભમરડો, રકાબી, વાઘ, પવન, રમકડું, માછલી, વરસાદ, સસલું, સફરજન. હવે જો અહીંયા શબ્દ વાંચો અને લખો, તો અત્યારે તમને હું વંચાવું છું, તમારે પછી લખવાના છે. જો વર, તો આ બે લીટીને અડાડીને અહીંયા વર લખવાનો, પછી લીટી છૂટશે રમ, તો અહીંયા રમ લખવાનો. અત્યારે તમારે લખવાનું નથી, અત્યારે મારી સાથે બોલવાનું છે, પછી હોમવર્કમાં તમારે પૂરવાનું છે. ર સ મ ર દ સ દ ર દ મ વ ન દરદ વજન ગરમ મદદ સરસ નરમ. આ તમારે લખવાનું, પછી શબ્દો વાંચો અને લખો. રમ, જો નીચે આપણે દુધિયા લીટી આપેલી છે એમાં લખવાનું રમ, પછી જગ્યા છોડીને રામ, પછી રમી. જોઈ જોઈને લખવાનું છે, એટલે એ પણ તમારે હોમવર્કમાં જ કરવાનું છે. દળ, દાળ, દળે, નમ, નામ, નમી, જમ, જામ, જમી, વર, વાર, વરે, પસ, પાસ, પસે. સમજ પડી? પેજ નંબર 63 છે, એ ઉપરનું મેં પૂરાવ્યું છે. પ્રશ્નો 18 અને 19 તમારે જાતે લખવાનું છે. હવે પેજ નંબર 64.
ચલો ચોથ નંબરનું પેજ કાઢો બધા. તો એમાં પણ આપણે પ્રશ્ન વિશે શબ્દ વાંચ્યો અને લખો, એમાં પણ જોઈ જોઈને લખવાનું છે. તો આ પણ તમારે જાતે લખવાનું થશે. અત્યારે હું વંચાવું, તમે વાંચો. ચલો મ ગ, પછી આ બે લીટી નડાડીને તમારે લખવાનું. મ ગ શું લખવાનું? મા ગ ન મ ના મ રસ રાસ ગજ ગાજ રમ રામ મન માન નમ નમે ગમ ગમે ચમ ચમે. ચલો પછી આપણને આપેલું છે ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવીને લખો. તો જો અહીંયા વે, ત્યાંથી તીર ક્યાં જાય છે? તો કે દડા પાસે. તો અહીંયા લખવાનું વે દ લખીને આપ્યું છે. પછી સામે બે વાર લખવાનું. પછી શું આવશે? વે ર. તો અહીંયા લખો વે ર બે બાજુ. પછી વે ગ, તો લખો વે ગ. હવે જો અહીંયાથી તીર અહીંયા આવે છે તો પેલા સે આવશે. તો આપણે શું લખશું? સેવો લખીને આપેલું છે. તો અહીંથી આ તીર ક્યાં જાય છે? તો કે વ પાસે. તો દેવ વાવ. હવે માત્રાવાળા અન્ય શબ્દો વાંચો. ચલો વાંચો બધા. મેદ નેસ ગેસ સેજ ગેલ વેર. સમજ પડીએ? તમારે એક માત્રાવાળા શબ્દો વાંચતા શીખવાનું છે. પેજ નંબર 65 સ્વચ્છતા જાળવીએ તંદુરસ્ત રહીએ. શું કરવાનું છે? સ્વચ્છતા જાળવીએ અને તંદુરસ્ત રહીએ. પેજ નંબર 65 સ્વચ્છતા જાળવીએ તંદુરસ્ત રહીએ. આપણા શરીરને સ્વચ્છ રાખીએ. નાક કાન હાથ પગ દાંત આંખો સાફ રાખીએ. સ્વચ્છ કપડાં પહેરીને સ્વચ્છ કપડાં પહેરીએ. ચિત્ર જુઓ ને સમજો. ચલો પહેલું ચિત્ર શેનું છે? તો કે દાંત સાફ કરવા. બીજું તો કે હાથ ઘસીને ધોવા એટલે કે હાથ સાફ કરવા. ત્રીજું છે નાક સાફ કરવાનું. ત્યાર પછી છે કાન સાફ કરવાનું અને આંખ સાફ કરવાનું. ચલો નીચે આપણે ચિત્ર આપેલું છે કે સ્વચ્છતા જાળવવા ઘર શાળા શેરી રસ્તો સાફ રાખવા. શું કરવું જોઈએ? તો કે ઘર પહેલાં સાફ રાખવું જોઈએ, પછી શાળા શેરી અને રસ્તો, તો આપણું ગામ સ્વચ્છ રહે. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. દેખાય છે બીજા ચિત્રમાં? જ્યાં ત્યાં પ્લાસ્ટિક કાગળ વગેરે નાખીને ગંદકી કરવી નહીં. કચરાપેટીમાં જ કચરો નાખવાનો. જો એ છોકરો ક્યાં નાખે છે? રોડ વચ્ચે ઉકરડો કર્યો છે જૂની સામે, તો આવું કરવાનું નહીં. જ્યાં ત્યાં ગંદકી નહીં કરવાની. નાસ્તો ખાય અને કોથળી કે પ્લાસ્ટિક જે કાંઈ હોય આપણી પાસે કાગળ, તો એ આપણે ક્યાં નાખવાનો? તો કે કચરાપેટીની અંદર. ચલો ત્યારે આપણે સારી આદત અને ખરાબ આદત વિશે જાણીશું. પેજ નંબર 66 ખોલો બધા. કર્યું બધાએ? ચલો હવે પ્રશ્ન 24. નીચે કેટલીક આદતો આપેલી છે તે સાંભળીને કહો કે તે આદત સારી આદત છે કે ખરાબ આદત છે. ચલો ચોકલેટ ખાઈને કાગળ રસ્તા પર ગમે ત્યાં ફેંકી દેવું કેવી આદત થાય? તો કે ખરાબ આદત. બે લીટીને અડાડી અને વ્યવસ્થિત લીટીમાં લખવાનું છે ખરાબ આદત પહેલામાં. પછી બીજું, રમીને ઘરે આવ્યા પછી હાથ પગ ધોયા વગર જમવા બેસી જવું કેવી આદત છે? હાથ પગ ધોયા વગર જમવા બેસીએ તો એ પણ ખરાબ આદત થઈ. કેવી થઈ? ખરાબ આદત.
પછી ત્રીજું, આંખો પાણીથી ધોઈ હળવે હળવે સાફ કરવી. તો એ કેવી આદત છે? તો કે સારી આદત છે. નંબર ચાર, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખો. કેવી આદત થઈ? સારી. તો એની નીચે ચાર નંબરની સામે આપણે લખવાનું, સારી આદત એમ. પછી ગમે ત્યાં થૂંકવું, એ કેવી આદત થઈ? ખરાબ થઈ ને, તો ત્યાં લખવાનું ખરાબ આદત. માટલામાંથી પાણી લેવા ડોયાનો ઉપયોગ કરવો, તો એ સારી આદત છે. નાક શટથી સાફ કરવું, તો શટ કેવું થઈ જાય? ગંદુ થઈ જાય ને, હા, તો એ ખરાબ આદત થઈ. શૌચાલયનો ઉપયોગ કરવો, જ્યાં ત્યાં પીપી કરાય નહીં, એટલે શૌચાલયનો ઉપયોગ કરવો, તો કેવી વાત થાય? સારી આદત થાય ને, નકર આપણને ખરાબ વાત આવે. નાસ્તો કરતી વખતે નાસ્તો ન ઢોળાય તેમ ખાવું, એ પણ સારી આદત છે. જ્યાં ત્યાં નાસ્તો ઢોળાય નહીં, પછી કીડી થાય, વાંદા થાય, એટલે નાસ્તો ન ઢોળાય તેમ ખાવું એ સારી આદત છે. એઠા હાથે બધી વસ્તુઓને અડવું, તો એ ખરાબ આદત છે. શાકવાળો હાથ ભર્યો હોય અને રોટલી ના ગરવાને અડીએ, તો ગરવું ખરાબ થઈ જાય, થઈ જાય ને, એટલે એતા હાથે બધી વસ્તુઓને અડાય નહીં, એટલે એ ખરાબ આદત છે. તો ત્યાં તમારે વ્યવસ્થિત બેદુદ્યાલિટીને અડે એ રીતે મેં લખ્યું છે એમ તમારે લખવાનું છે. પછી પ્રશ્ન નંબર 25, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ખરું કરો. તમારું નાક ગંદું થાય તો તમે તેને સ્વચ્છ કરવા શું કરશો? આપણને બે વસ્તુ આપી છે, રૂમાલથી સાફ કરીશું કે શર્ટની બાંયથી સાફ કરીશું? તેનાથી કરીશું, તો કે રૂમાલથી. તો આપણે અહીંયા શું કરીશું? રૂમાલમાં ખરું કરીશું, કરીશું ને, પહેલામાં આપણે ખરાની નિશાની કરો. પછી બીજું કહું, નિયમિત બ્રશ ન કરીએ તો શું થાય? દાંત ખરાબ થઈ જાય, મોંમાંથી વાસ આવે કે કંઈ ન થાય? તો કે દાંત ખરાબ થઈ જાય અને મોંમાંથી વાસ આવે, બે થશે. પહેલું અને બીજા બેમાં ખરાની નિશાની કરવાની. ગંદો કાસકો વાપરીએ તો શું થાય? આપણા વાળ પણ ગંદા થાય કે વાળ તૂટી જાય? તો કે વાળ ગંદા થાય. ચાર, એઠા હાથ માટલામાં નાખીએ તો શું થાય? પાણી ગરમ થાય કે પાણી ગંદુ થાય? એઠો હાથ નાખીએ તો શું થાય? પાણી ગંદુ થાય. હવે પ્રશ્ન 26, શાળામાં નાસ્તો કરતી વખતે મો પર ચોટેલો નાસ્તો તમે કેવી રીતે સાફ કરો છો કહો તો? શાળામાં નાસ્તો ખાતી વખતે મો પર ચોટેલો નાસ્તો હું રૂમાલથી સાફ કરું છું. શું લખવાનું? શાળામાં નાસ્તો કરતી વખતે મો પર ચોટેલો નાસ્તો હું રૂમાલથી સાફ કરું છું. શું આવશે? હું રૂમાલથી સાફ કરું છું. એવું ને, શાળામાં નાસ્તો કરતી વખતે મો પર ચોટેલો નાસ્તો હું રૂમાલથી સાફ કરું છું. આ રીતે વ્યવસ્થિત શબ્દો છૂટા પાડી પાડીને તમારે લખવાનું છે. ત્યાર પછી પેજ નંબર 67, ચલો 67 નંબરનું પેજ કાઢો બધા. ઘરની લાદી ચોખ્ખી રાખવા શું કરવું જોઈએ? ઘરમાં લાદી છે ને બધાને, તો એ ચોખ્ખી રાખવા શું કરવું જોઈએ? તો કે ઘરની લાદી ચોખ્ખી રાખવા, નિયમિત કચરા પોતા કરીને સાફ રાખવી જોઈએ. બહાર ફરતા કચરો ક્યાં નાખવો જોઈએ?
તો લખો, બહાર ફરતા કચરો કચરાપેટીમાં નાખો, કચરાપેટીમાં જ નાખવો જોઈએ, જ્યાં ત્યાં નખાય નહીં. હવે જો આપણને યોગ્ય જોડકા જોડવાનું કીધું છે. કાગળના ડૂચા છે એ આપણે ક્યાં નાખીશું? તો સ્કેલ લઈ અને વ્યવસ્થિત આપણને કાણાવાળા બોલ આપેલા છે તો એને વ્યવસ્થિત એ રીતે જોડવાનું. કચરાપેટીમાં કાગળના ડૂચા ક્યાં નાખીશું? કચરાપેટીમાં. માટલો સાફ રાખવા શું કરીશું? તો કે ડોયા વડે પાણી લઈશું. પછી ઘર સાફ રાખવા શું કરીશું? તો કે ડોલથી પોતા મારીશું. પછી ગામ સાફ રાખવા શું કરીશું? તો કે મોટા ઝાડુથી શેરીઓ વાળીશું, ત્યારે ગામ સાફ થશે. હવે ટપકા જોડો અને ચિત્ર બનાવો. આપણને 1 થી 21 ને 22 સુધીના અંક આપ્યા છે. હાથીમાં 22 સુધીના અંક છે અને બતકમાં 1 થી 8 અને 9 થી 18 જોડવાના કીધા છે. ચલો તો આપણે પહેલાં હાથીના ટપકા જોડીશું. શું કરીશું? હાથીના ટપકા જોડીશું એટલે હાથી તમને મોટો કરીને બતાવું. ચલો 1 થી 22 સુધીના ટપકા જોડવાના છે. ટપકા હારે જ લેવાનું. ચલો જોઈએ. પેન્સિલ પકડો અને 1 નંબરના ટપકાથી 2 નંબરના ટપકા સુધી જવો. ટપકા જોડવાના છે 2 થી 3, 3 થી 4, 4 થી 5. ટપકાને જોડવાનું. એક 2, 3, 4 ને 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 9, 10. ટપકાને જોડવાના અંકને નહીં. 11, પછી 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. શું બન્યું? હાથી બની ગયો ને. આ રીતે તમારે વ્યવસ્થિત મીંડાના ટપકા જોડવાના છે, એકડા બગડાના નહીં. 1, 2, 3, 4 એ રીતે થઈ ગયું ને. હવે ચિત્ર છે બતકનું. બતકમાં કીધું 1 થી 8 અને 9 થી 18ના ટપકા જોડો. ચલો ત્યારે હવે બતકના 1 થી 8 કીધા છે તો આપણે પહેલાં 1 થી 8 સુધીના ટપકા જોડીશું. ચલો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, પછી 9 થી 18 કીધા છે તો અહીંયા 9 નંબર છે. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18 અહીંયા 18 જોવાનું. થઈ ગયું ને. આ અંદરનું નહીં, આ રીતે જોડવાનું છે. રમતમાં ટપકા જોડી ચિત્ર બનાવવા. અહીંયા આપણો પાઠ પૂર્ણ થઈ જાય છે. પેજ નંબર 67 ઉપર તમને આજે લેસનમાં શું આપ્યું? તો કે પ્રશ્ન 18ના શબ્દો જોઈ જોઈને લખવાના છે, પ્રશ્ન 19ના શબ્દો વાંચવાના છે ને એ લખવાના છે. રમ રામ રમી પાના નંબર 63 ઉપર અને 64 નંબરના પેજ ઉપર પ્રશ્ન નંબર 20 મગ મગ માગ માગ જોઈ જોઈને જ લખવાનું છે. એટલે એ 3 પ્રશ્ન 18, 19 ને 20 તમારે જોઈ જોઈને સ્વાપોથીમાં એટલે કે આઈડિયલમાં પૂર્ણ કરવાના છે અને પાના નંબર 67 સુધી બધાને પૂરું હોવું જોઈએ. હું જ્યારે પુસ્તક મંગાવું ત્યારે બધાને 67 નંબરના પેજ સુધી પૂર્ણ હોવું જોઈએ. ચલો ત્યારે આજના વિડીયોમાં આટલું ગણું.